ગુજરાતમાં યોજાયેલ 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભગવો લહેર આવ્યો છે ત્યારે હવે આ તમામ મહાનગરપાલિકામાં કોણ મેયર બનશે તેના પર સૌની નજર મંડાયેલી છે. રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યા બાદ હવે મેયર કોણ બનશે તે માટે ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ દ્વારા નિર્ણય લેવાશે. 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે તમામ મહાનગરપાલિકામાં મેયરના નામ અંગે ચર્ચાનો દોર શરૂ થયો છે ત્યારે દરેક મહાનગરપાલિકાના ભાજપના સંભવિત મેયરના નામની ચર્ચા કરવામાં આવે તો સૌ પ્રથમ વાત કરીએ જામનગરની. જામનગરમાં પ્રથમ 2.5 વર્ષ મહિલા અનામત થશે લાગુ. જામનગરના નગરસેવિકા બીનાબેન કોઠારીનું નામ ચર્ચામાં. જામનગરમાં બીજા નંબરે ડિમ્પલબેન રાવલનું નામ પણ ચર્ચામાં. જામનગરમાં કૃષ્ણાબેન સોઢા પણ મેયરની રેસમાં આગળ. જામનગરમાં કુસુમબેન પંડ્યા પણ મેયરની રેસમાં આગળ. જામનગરમાં જડીબેન સરવૈયાનું નામ પણ ચર્ચામાં. ભાવનગરમાં મેયર પદે પ્રથમ 2.5 વર્ષ માટે મહિલા અનામત. ભાવનગરમાં મેયર પદ માટે કીર્તિબેન દાણીધરિયા પણ રેસમાં. ભાવનગરમાં મેયર પદ માટે વર્ષાબા પરમારનું નામ આગળ. ભાવનગરમાં મેયર પદ માટે યોગિતા ત્રિવેદી પણ આગળ. પ્રથમ 2.5 વર્ષ માટે પછાત વર્ગના ઉમેદવારની થશે પસંદગી. રાજકોટમાં મેયર પદ માટે ડોક્ટર અલ્પેશ મોરજરિયા ચર્ચામાં. રાજકોટ મેયર પદ માટે પ્રદીપ ડવનું નામ પણ ચર્ચામાં આગળ. પહેલા 2.5 વર્ષ માટે SC ઉમેદવાર બનશે મેયર. અમદાવાદમાં મેયર પદ માટે હિમાંશુ વાળા ચર્ચામાં. અમદાવાદમાં મેયર પદ માટે ડોક્ટર ચંદ્રકાંત ચૌહાણ પણ આગળ. અમદાવાદમાં કિરીટ પરમાર અને હેમંત પરમાર પણ રેસમાં. પ્રથમ 2.5 વર્ષ માટે મેયર પદે મહિલા ઉમેદવાર. સુરતમાં મેયર પદ માટે દર્શિની કોઠિયાનું નામ આગળ. સુરતમાં મેયર પદ માટે હેમાલી બોગાવાલા પણ રેસમાં. સુરતમાં મેયર પદ માટે ઉર્વશી પટેલનું નામ પણ ચર્ચામાં. પ્રથમ 2.5 વર્ષ માટે જનરલ ઉમેદવારને મળશે સ્થાન. વડોદરામાં પરાક્રમસિંહ જાડેજા મેયરની રેસમાં પ્રથમ ક્રમે. વડોદરામાં મનોજ પટેલનું નામ પણ મેયર માટે ચર્ચામાં. વડોદરામાં ડોક્ટર હિતેન્દ્ર પટેલ મેયરની રેસમાં. કેયુર રોકડિયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે તો શૈલેષ પાટીલનું નામ પણ મેયર પદ માટે ચર્ચામાં. ગુજરાતમાં તમામ 6 મહાનગરપાલિકામાં પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકાની સત્તાધીશ બોડી માટે કવાયત તેજ કરવામાં આવી છે ત્યારે સંભવિત મેયર પદની રેસમાં કોણ કોણ સામેલ છે તેની ચર્ચા કરી, પરંતુ મેયરની ખુરશી પર કોણ બિરાજમાન થશે તે તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ.